દીકરીઓના હક માટે મેદાનમાં આવી શલ્પેશ ઠાકોર હવે જે રીતે પોતાની વાત કહી રહ્યા છે તે જોતા એવું લાગી રહ્યું છે કે ભાજપના ફરી એકવાર એક અન્ય નેતા ભાજપની સામે જ મેદાને પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે. કારણ કે અલ્પેશ ઠાકોરે હવે ખુલ્લેઆમ કહી દીધું છે કે તેઓ દીકરીઓના હક માટે મેદાનમાં આવશે, જરૂર પડશે તો તેઓ લડત પણ આપશે. સાથે સાથે આડકતરો ઇશારો પણ કરી દીધો છે કે તેઓ દીકરીઓના હક માટે જરૂર પડે લડત આપવા માટે પણ તૈયાર છે. આ અગાઉ પણ ભાજપના અનેક નેતાઓ જે છે તે ભાજપની સામે મેદાને પડી ચૂક્યા છે, ત્યારે અલ્પેશ ઠાકોરે જે રીતે સાંકેતિક વાતો કરતા કહ્યું છે તેને જોતા લાગી રહ્યું છે કે ભાજપના વધુ એક નેતા ભાજપની વિરુદ્ધમાં જઈ શકે છે. કારણ કે સવાલો ઉઠાવ્યા છે તેમણે સરકાર પર કે આટલા દિવસથી આ દીકરીઓ જ્યારે ઉપવાસ પર બેઠી છે, આંદોલન ચલાવી રહી છે, ધરણા કરી રહી છે, શા માટે તેમને મળવા માટે પણ કોઈ ન ગયું. સંવાદદાતા સંજય ટાંક જોડાઈ ગયા છે, તેમની સાથે ઉપસ્થિત છે કોંગ્રેસના નેતા જયરાજસિંહ. સંજય પાસેથી તેમના દ્વારા જાણવાનો પ્રયત્ન કરીશું કે તેઓ શું કહેવા માંગે છે. સંજય, જે રીતે અલ્પેશ ઠાકોરનો ગણગણાટ ફરી એકવાર સામે આવી રહ્યો છે, ભાજપના વધુ એક નેતા હવે ભાજપની જ વિરુદ્ધ જાય તેવો સ્પષ્ટ સંકેત અત્યારે હાલ તો જોવા મળી રહ્યો છે, કોંગ્રેસનું અત્યારે આ મામલાને લઈને શું કહેવું છે? બિલકુલ પ્રિયંકા, અલ્પેશ ઠાકોરના બદલાયેલા સૂર ઘણું બધું કહી જાય છે અને ખાસ કરીને ભાજપ સરકાર માટે આ નવી વાત નથી. કારણ કે છેલ્લા કેટલાક દિવસોની જો વાત કરીએ તો ઘણા નેતાઓ જે છે કે જે સરકાર સામે બાયો ચડાવી ચૂક્યા છે અને આ વધુ એક ભાજપના નેતા જે છે કે તેણે સરકાર સામે સવાલો ઊભા કર્યા છે. કોંગ્રેસના નેતા જયરાજસિંહ પરમાર આપણી સાથે છે. બાપુ, શું કહેશો જે રીતે હવે અલ્પેશ ઠાકોરે પણ સરકાર સામે બાયો ચડાવી છે, કઈ રીતે જુઓ છો તેના આ નિવેદન? અલ્પેશ ઠાકોર જે રીતે એલઆરડીના મુદ્દાના માટે જે રીતે હવે બહાર આવ્યા છે, લગભગ 2 મહિના થવા આવ્યા, 60 દિવસ થવા આવ્યા છે. એમને એક વાત એમના ઇન્ટરવ્યુમાં ખોટી કહી છે કે કોઈ એમના વારે ના આવ્યું એટલે હું આવ્યો છું. દરાર ખોટું છે. તમામ લોકો, તમામ નેતાઓ આ છાવણીની મુલાકાત લઈ ચૂક્યા છે. અલ્પેશ ઠાકોર પોતે બહુ લેટ છે, હું બહુ સ્પષ્ટ કહું આપના માધ્યમથી. કોંગ્રેસના મોટાભાગના નેતાઓ, ઓબીસી લીડર બધા જઈ આવ્યા છે. અલ્પેશ ઠાકોર હવે ગયા છે. અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીની શે શરમમાં નહીં ગયા હોય અથવા ડરમાં નહીં ગયા હોય, છતાં પણ મોડે મોડે પણ નીકળ્યા છે, એટલા માટે એમને અભિનંદન છે. બાપુ, જે પ્રકારે ભાજપ સામે સવાલો ઊભા કરી રહ્યા છે, અલ્પેશ ઠાકોર સરકાર સામે સવાલો ઊભા કરી રહ્યા છે, અને આની પહેલા પણ અનેક નેતાઓ, કેતન ઇનામદાર હોય, મધુ શ્રીવાસ્તવ હોય, પણ હવે અલ્પેશ ઠાકોર, એટલે એ અંગે તમારું શું કહેવું છે જે પ્રકારે ભાજપના જ નેતાઓ સરકાર સામે બાયો ચડાવી રહ્યા? અંગારાની ઉપર રાખ વાળેલી હોય એટલે શાંત દેખાય, અંદર ધગધગતો અંગારો છે, ઉકળતો આ ચરુ છે. ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં સત્તાવાળાઓથી ખૂબ અસંતોષ છે. ભારતીય જનતા પાર્ટીને અલ્પેશ ઠાકોર એ ભૂલી ગયા હતા, જ્યારે કોંગ્રેસ છોડી ત્યારે એ ભૂલી ગયા હતા કે ભારતીય જનતા પાર્ટીને દલિતો સાથે કાંઈ લેવા દેવા નથી, ભારતીય જનતા પાર્ટીને અને બક્ષીપંચ સાથે, ઓબીસી સાથે કશું લેવા દેવા નથી. ભારતીય જનતા પાર્ટીની નીતિઓ બધી જ હંમેશા આ સમાજોની વિરુદ્ધ રહી છે. એક પણ આગેવાન મળતા ભારતીય જનતા પાર્ટી પત્રો લખ્યા, વાત બંધ થઈ ગઈ. જુગલજી ઠાકોર પત્ર લખ્યો, પછી વાત બંધ થઈ ગઈ. પૂનમ માડમે પત્ર લખ્યો, વાત બંધ થઈ ગઈ. તો રૂબરૂ આવવાનું ભાઈ, કેમ્પની છાવણીની મુલાકાત તો તમારે લેવી હતી. તમારી સંવેદનશીલતા ક્યાં ગઈ છે? તમે સંવેદનશીલ સરકાર કેવી રીતે કહી રહ્યા છો? કઈ સંવેદનશીલતા? તમે આ 60 દિવસથી દીકરીઓ, અરે હું તો કહું છું ઘણે કાંઠા લે, એ સંખ્યા ઓછી છે એટલા માટે કે એ જે નુકસાન થવાનું છે, લોકો સંખ્યા ઓછી છે એટલા માટે, એટલે તમે ફક્ત ને ફક્ત ઈવીએમના સ્ટેટિસ્ટિકના આધારે ચાલો છો? તો તમારી સંવેદનશીલતાથી એક પણ ભારતીય જનતા પાર્ટીના આગેવાને મુલાકાત લીધી નથી, અને ભારતીય જનતા પાર્ટી પાસે અપેક્ષા પણ ના રખાય. અલ્પેશ ઠાકોર જે રીતે વાત કરે છે કે સરકાર એમાં ઇન્વોલ્વ થવું જોઈએ, નહીં થાય ઇન્વોલ્વ, એની સામે લડી જ લેવું પડે. એટલે એમનો જે તે વખતે પણ આ પાર્ટી સાથે રહેવાનો નિર્ણય ખોટો હતો, કાલે વધુ ખોટો સાબિત થશે. અલ્પેશ ઠાકોરે જે પ્રકારે નિવેદન કર્યું છે, તો હવે અલ્પેશ ઠાકોરનો આ બળાપો ગણવો કે સરકારમાં રહીને એમનો આ બળાપો ગણવો કે પછી તેમને ગર્ભિત ચીમકી સરકારને આપી છે, શું એ તમે એ અંગે શું કહેશો, કઈ રીતે જોઈ રહ્યા? ભારતીય જનતા પાર્ટીમાં યુઝ એન્ડ થ્રોની નીતિ ચાલે છે. કુંવરજીભાઈ ને જવાહરભાઈ ની તો એમની વ્યક્તિગત
તાકાતના આભાસ એટલે અત્યારે સાચવી રાખ્યા છે. બાકી યુઝ એન્ડ થ્રોની નીતિ છે ભારતીય જનતા પાર્ટીમાં. જે લોકો કોંગ્રેસમાં પોતાના નિર્ણયો કરાવી શકતા હતા, પોતાના વિચારો વ્યક્ત કરી શકતા હતા, આજે છેલ્લી પાટલી ઉપર જઈને બેઠા છે ભારતીય જનતા પાર્ટીમાં. હા, મનોમન પસ્તાય છે, પણ બાલ જાતે ગાલ પર લાફા મારી અને ગાલ રાતા રાખી રહ્યા છે, લાલ દેખાડે છે, બહુ દુઃખી છે. કોંગ્રેસ છોડીને ત્યાં ગયેલા લોકો, ત્યાં એટલી બધી કટ્ટરવાદ છે કે કોંગ્રેસમાં આવેલા લોકોને સેકન્ડ સિટીઝન ગણવામાં આવે છે. એટલે ત્યાં કોઈ એવી વાત નહીં, તમે ગયા હોય કોઈ મુદ્દા સાથે ગયા હોય તો બરાબર છે, પણ તમે તમારો વ્યક્તિગત લાભ લેવા માટે ત્યાં ગયા હોય તો સ્વાભાવિક છે ભારતીય જનતા પાર્ટી ઓળખે કે જે આ વ્યક્તિ વર્ષો સુધી એની પાર્ટીમાં રહ્યા તો એ પાર્ટીના ના થયા તો પછી અમારા કેવી રીતે થવાના છે. આ મુદ્દો ત્યાં છે. એટલે જે કોંગ્રેસમાંથી ગયા છે એ અને ભારતીય જનતા પાર્ટીના ઓરિજિનલ જે ભારતીય જનતા પાર્ટીના જે જૂના લોકો છે એ આમને આ લોકોએ જગ્યા લઈ લીધી એટલે દુઃખી છે, અને બાકીના એના લોકોને ત્યાં પ્રોપર સર્વાઈવ થઈ શક્યા નથી, એટલે એનો એમને પ્રશ્ન છે. એટલે ભારતીય જનતા પાર્ટીમાં ફર્સ્ટ સિટીઝન અને સેકન્ડ સિટીઝન એવો બે મોટો નવો વર્ગ ઉભો થયો છે. એટલે બાપુ, તમને એવું લાગે છે કે ફરી એકવાર અલ્પેશ ઠાકોર જે છે એ પેલા જે રીતે વ્યસન મુક્તિને સમાજના નામે રસ્તા પર ને રેલી ને આંદોલન ને જે કર્યા હતા, અને હવે ફરી એકવાર આ LRD ની જે મહિલાઓ જે છે તેને લઈને ફરી એકવાર સરકાર સામે જ રસ્તા ઉપર આવશે અને ફરી એ જ અભિયાન સંમેલનો શરૂ થશે એવું લાગે? એક વાત કહું, આ દેશની અંદર સિકંદરની કબર મળતી નથી. રાજા રાવણ નો આજે એમનું તીર્થસ્થાન કે સરનામું મળતું નથી, એટલે કોઈના કોઈ ઇસ્યુના નામે હવે નીકળવું પડશે. અત્યાર સુધી તો કોંગ્રેસમાં હતા તો કોંગ્રેસની વિચારધારા અને ઠાકોર સમાજની વિચારધારા એ બંને એક છે, એક રૂપ છે. હા, રાજકીય લાભ માટે ક્યાંક આગળ પાછળ ગયા હોય જુદી વાત છે, પણ ઠાકોર સમાજ એ મોટો બક્ષીપંચનો મોટો સમૂહ છે. એને વર્ષોથી કોંગ્રેસ પક્ષનું પ્રતિનિધિત્વ પણ ઠાકોર સમાજે કર્યું છે. માધવસિંહ સોલંકી જોઈ લો, ભરતસિંહ સોલંકી જોઈ લો, અત્યારે બી અમિતભાઈ ચાવડા છે. તો તમામ લોકો મોટી જેમનું જે પક્ષમાં જેમનું વર્ચસ્વ છે, ત્યાં તો વર્ચસ્વ જ નથી ભારતીય જનતા પાર્ટીમાં થવાનું નથી. એટલે એ જે મુદ્દો લઈ નીકળ્યા છે એમને કોઈક ઇસ્યુ તો પકડવો પડશે સર્વાઈવ થવા માટે, લાઇમલાઇટમાં રહેવા માટે, ટીવીના પડદાને રહેવા માટે. હું હોય તો મારે કરવું પડે. એટલે કોઈએ પણ એને કંઈક ઇસ્યુ પકડશે, એ ઇસ્યુ પકડાઈ જો ચાલે તો ઠીક છે, બાકી અત્યારે તો આઉટ ઓફ સ્ટેજ છે. તમને એવું લાગે છે કે રાજકીય અસ્તિત્વ શોધવાના કે એ પ્રયાસ લાગે છે અલ્પેશ ઠાકોર? એટલા માટે કે સાચી લાગણી હોત તો પહેલા દિવસ જતા રહ્યા હોત, સાચી લાગણી હોત તો પહેલા દિવસે જ ગયા હોત. પણ છતાં ગયા છે એ તો સારી જ વાત છે, હું એને ટીકા નથી કરતો, એને વખોડતો નથી, ગયા એ તો સારી જ બાબત છે. પણ મારી વાત એટલી છે કે સરકાર પર દબાણ કરો, પત્રોથી નહીં, નિવેદનોથી નહીં, સરકાર પર દબાણ કરો. મુખ્યમંત્રીની ચેમ્બરની બહાર ઉપવાસ પર બેસી જાઓ. અમે તો વિપક્ષમાં છીએ, અમને તો કોઈ બેસવા દેતું નથી. 188 લગાવે છે, એ તો એમની પાર્ટીના છે ને, બેસી જાઓ ઉપવાસ પર. ટોળા લઈને 10,000ની અલ્પેશ ઠાકોર 10,000નું સંમેલન બોલાવે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં, સરકારની વિરુદ્ધમાં, કે આ દીકરીઓની માગણી સ્વીકારો. જોવો હમણાં હાલ દોડતા આવશે બધા, તમારી પાસે મટીરિયલ તો હોવું જોઈએ ને, એટલે શક્તિ પ્રદર્શન જ કરવું પડશે, બીજો કોઈ વિકલ્પ નથી. તો આતા જયરાજસિંહ બાપુને ખાસ કરીને જે પ્રકારે અલ્પેશ ઠાકોરે જે નિવેદન કર્યું છે, LRDની જે મહિલાઓ 58 દિવસથી જે ઉપવાસ પર બેઠી છે અને હવે રહી રહીને જે અલ્પેશ ઠાકોરે સરકાર સામે પણ સવાલો ઉભા કર્યા છે, એટલે વધુ એક ભાજપના નેતા જે છે તે સરકાર સામે બાયો ચડાવી છે. અને હવે જયરાજસિંહ બાપુ પણ જે કહી રહ્યા છે કે હવે અલ્પેશ ઠાકોરે પણ પોતાનું રાજકીય અસ્તિત્વ શોધવા માટે તેણે પણ આ જ રીતે રસ્તા પર આવવું પડશે અને સંમેલનો જે છે કે આંદોલનો જે છે તે કરવાની જરૂર પડી તેવું લાગી રહ્યું છે. બિલકુલ સંજય, ફક્ત આ જ મુદ્દો નથી, અન્ય એક મુદ્દે પણ અત્યારે હાલ ભાજપ ઘેરાઈ રહી છે. આપ જોડાયેલા રહેશો અમારી સાથે. ભાજપ સરકારમાં કેબિનેટ મંત્રી